સ્ટેટ વિજિલન્સ ટીમે બાતમીના આધારે દુબઈમાં બેસી આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો મારતા મૂકી જીગર ટોપીવાલાના બે સટોડિયાને અડાજણમાંથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય બુકી જીગર સહિત 14ને વોન્ટેડ જાહેર કર્યા છે. બંને સટોડિયા પાસે લેપટોપ, ફોન, 3 અને રોકડ મળી 51,310નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંધીનગરની વિજિલન્સની ટીમે બુધવારે રાત્રે અડાજણ એલપી સવાણી રોડ પર શ્રીપદ એન્ટ્રેલિયાના ફ્લેટમાં રેડ પાડી ત્યારે લેપટોપ અને ફોનથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ભરત જશવંત ઠક્કર અને પ્રકાશ ચતુર ઠક્કરને પકડી પાડ્યા હતા. બંને સટોડિયાના લેપટોપ અને ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની વેબસાઇટમાં તપાસ કરી હતી, જેમાં સટોડિયાઓના કનેક્શન દુબઈ, યુકે, કોલકાતા, દિલ્હી હોવાનું જણાયું છે. વિજિલન્સના સ્ટાફે કહ્યું કે ભરત અને પ્રકાશ મુખ્ય બુકી જીગર ટોપીવાલાના 5% ભાગીદાર છે. આઈપીએલની મેચ શરૂ થતાં જીગર દુબઈ ગયો હતો. ક્રિકેટનો સટ્ટો રમાડવામાં જીગરનું નામ ન આવે તે માટે દુબઈ ગયો હતો. વિજિલન્સે અડાજણ પોલીસમાં ફરિયાદ આપી છે, જેમાં સૂત્રધાર બુકી જીગર દીપક ટોપીવાલા તેમજ અન્ય સટોડિયામાં દિલ્હીના રિયાઝ, દીપક કુમાર સહિત જબલપુર ગબ્બર, અમિત તથા સુરતના બોધી, કિરણ, અનિલ, હારીજ, શંભુ, અંકિત અને તેના મિત્ર તેમજ કલકત્તાના સમસીને વોન્ટેડ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટીવ ન્યૂઝ, સુરત.